નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. અસારવા બ્રિજની નીચે હાજી સત્તારની ચાલી આવેલી છે. ચાલીની અંદર અમે આવ્યા છીએ અમદાવાદના વિકાસને બતાવવા કે એક તરફ જે આ ચાલીની પાછળનું કેમેરામેનને કહીશ કે જે આ બીમ લાગેલા છે એ બુલેટ ટ્રેન માટેનું પ્રોજેક્ટ ચાલી રહ્યું છે. અહીંયા બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટ નાખી દેવામાં આવ્યું છે. અમદાવાદ અને ગુજરાતનું વિકાસ બતાવી રહ્યું છે. પરંતુ 10-12 ઇંચ વરસાદ પડતો હોય અને અમદાવાદની તસવીર એવી થઈ જતી હોય કે જેને કહેવું પડતું હોય ડૂબતા અમદાવાદ, તેને બચાવવા માટે અમદાવાદના કોર્પોરેશનના અધિકારીઓ કે અહીંના જે કાઉન્સિલરો છે તે કોઈ આવતા નથી. અહીંની જનતા પરેશાન હાલતમાં ઊભી રહી છે. આ એ લોકો સેક્યુલર લોક છે, તેમનું કહેવું છે કે અમદાવાદના ઇતિહાસની અંદર જો વાત કરીએ તો હાજી સત્તારની ચાલી એક એવી ચાલી છે જ્યાં કોઈ પણ ક્રાઇમ, ઝીરો ક્રાઇમ છે. અહીંયા 10-12 હાફિજ અને આલિમ રહે છે, તેમના પરિવારો રહે છે. અહીંયા ઝીરો ક્રાઇમ છે. ક્રાઇમ અને પોલીસનો કોઈ દિવસ અહીંયા રાઉન્ડ થતો નથી. કોઈ પણ એવા તહેવારો આવે છે અમદાવાદની અંદર તો તેમના ત્યાં પોલીસને રાઉન્ડ અને ચક્કર કાપવા નથી પડતા. અને સૌથી મોટી વાત તો એ છે કે 2002ના તોફાનોમાં પણ આ પરિવાર અહીંયા જ હાજર હતું અને અહીંયા સુરક્ષિત રહેતા હતા. તમામથી એક એક કરીને વાત કરીશું. જે રીતના અમે તસવીરો તમને બતાવી છે તેમાં કઈ રીતની હાલાકીનો સામનો એમને કરવો પડ્યો છે, શું પરિસ્થિતિ છે અને આ લોકો હવે કઈ રીતના તેનાથી એ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપનું નામ અને પરિચય? મારું નામ ઇરફાન ગાજી, અસારવા બ્રિજ કે નીચે રહેતા હું. અહીંયા ગટર બુલેટ વાળાને કામ કરીને છે ગટર લાઈન તોડ દી હૈ, ઉસકે હિસાબ સે હમકો બહોત પ્રોબ્લેમ હોતી હૈ. યહાં ગટર કા પાણી ભરા હોતા હૈ, પાણી કમ હોતા નહીં હૈ. એસા હૈ કે હમ યહાં પર રોજ રોજ કમા કર રોજ ખાને વાલે ઇન્સાન હૈ. યહાં સે હમ આગે જાયેંગે તો પતા ચલતા હૈ કિરિયાને કી દુકાન પીછે હૈ. જબ તક હમ યે રાસ્તા ક્લોઝ નહીં કરતે વહાં તક હમ કિરિયાના લા નહીં સકતે. અબ એસા હૈ કે ઇસ રાસ્તે કે વજહ સે હમ કિરિયાના ભી નહીં લા સકતે. ઇસકે લિયે હમકો બહોત સારા ટ્રબલ કરના પડતા હૈ. તો સર આપસે રિક્વેસ્ટ હૈ જીતના હો સકે આપ હમારે લિયે કુછ કર સકતે તો જરૂર કરીએ સર. આ જે સમસ્યાઓ છે તેને લઈને તમે કોઈ કાઉન્સિલરોને કે કોઈને રજૂઆત? બહુ જણાને જાણ કરી છે. એક બુલેટવાળાના હાથમાં છે. બુલેટવાળા કહે છે કે મ્યુનિસિપાલિટી વાળાના હાથમાં છે, જવાનું કે અમને. કલેક્ટર ઓફિસ બી જઈને આવ્યા તો કે બુલેટવાળા ગાંધીનગર જાઓ તમે, એના આગળ કોઈ રિસ્વેન નથી હાલતા. કાલે કેવી પરિસ્થિતિનો એમને સામનો કરવો પડ્યો અને આ કામ જે આ ગાડી પણ ઊભી છે ને જે વોટર ટેન્કથી પાણી ખેંચી રહી છે તેનું પણ એક કારણ એ છે કે આ સમસ્યાની પીડાતા જે આ પબ્લિક છે, મહિલાઓ છે, તે લોકો રેલવે રોકો આંદોલન માટે નીકળી પડ્યા હતા અને ટ્રેન રોકવા માટે ગયા. એના પછીની આ જે તૈયારીઓ છે સરકારની અને પ્રશાસનની તે તૈયારીઓ એના પછીની છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમને આંદોલન તરફ ઉતરવું પડ્યું, તેના પછી તેમને સાંભળવામાં આવ્યા છે. પરંતુ તેમની સમસ્યાઓનો તો નિરાકરણ થયો જ નથી. આજે મહોરમનો 9મો ચાંદ છે. તમામ મહિલાઓ મુસ્લિમ સમાજની અંદર 9મા અને 10મા ચાંદે રોજા રાખવામાં આવે છે, ઉપવાસ રાખવામાં આવે છે. તે જ પરિસ્થિતિ અહીંની મહિલાઓની છે. આજે તે લોકો ઉપવાસ પર છે, બધા મહિલાઓ રોજામાં છે અને તેમને આ હાલાકીનો સામનો કરવો પડે છે. પરેશાન હૈ ભાઈ, હમારે વાં ના ખાના હૈ ના પીના હૈ. હમ પરેશાન પાણી સે બહોત હો ગયેલે હૈ ને હમ 2 મહિને સે હુએ 25 દિન કહાં સે હો ગઈ 2 મહિને હોને આઈ પાણી કો ને પાણી કી કોઈ સમસ્યા કરતી નહીં. યહાં બુલેટ વાલો ને નાક મેં દમ કર રખા હૈ. પુલિસ આતી હૈ તો કે તુમકો ઉઠા કે લે જાયેંગે હમ હમ પૂર દેંગે તો હમકો ઝેર દે દો. હમ મરને કે લિયે તૈયાર હૈ પણ હમ યે ગંદકી મેં નહીં રહેના ચાહતે હૈંગે. હમકો યે ગંદકી મેં રહેના હી નહીં હૈ સાહેબ. હમારી મદદ ભેજો, હમકો મદદ દો. હમારે બચ્ચે યતીમ ભૂખે પ્યાસે હૈ. હમારે માં બાપ નહીં હૈ, કોઈ નહીં હૈ. હમારા તુમ્હારે બિગર હમારા સહારા નહીં હૈ. હમારા બનો સહારા. હમ આવ રોજ લાકે રોજ યે રિપોર્ટ ભી ટીવી બતા દીએ. હા યે બીમાર હો ગઈ પાણી સે. યે સબ રિપોર્ટ દીજીએ હમકો. હમારે પાસ ડેન્ગુ હૈ, ડેન્ગુ હૈ. હમારે પાસ પૈસા નહીં હૈ ઇલાજ કે લિયે. હમ કહાં કહાં મદદ માંગ રહે ને મદદ કરકે ને ઇલાજ કરા રહેંગે બડે બડે લોકો સે. ચલો આ પાણીની સમસ્યાથી રોગો પણ અહીંયા અહીંયા ફેલાઈ રહ્યા છે જીવજંતુઓના લઈને અને ડેન્ગ્યુ જેવા રિપોર્ટ પણ આવ્યા છે જે ડેન્ગ્યુ પોઝિટિવ બતાવવામાં આવ્યું છે. અમારા બચ્ચે કાલ પાણી બી ભરા ગયા હતા ને તો સ્કૂલ બી નહીં ગયા, મધરસે બી નહીં ગયા, જાજરુ વોમિટ માં આવ્યા. કાલ અમને ખાના બી નહીં પકાયા 2 મહિને થી. એ હાલ હે, જનતા કુછ કર બી નહીં રહી હે. હા એટલે 2 મહિનાથી આ પરિસ્થિતિમાં એ લોકો પીડાઈ રહ્યા છે. મેરી ભી 2 સાલ કી બેટી વો ભી જાજરુ વોમિટ મે આ ગઈ હે 2-3 દિન સે. હા ફેલાઈ રહ્યો છે, જરા ઉલટા જરા વોમિટ ના વાવર વધી રહ્યા છે. મારી બેબી તો ઘરે જ છે, લાવું ઘરે છે હમણાં જ છે. હા એ બીમાર જ છે.
કાલે સિવિલ લઈને આવ્યા છે ને શૌચાલય નહીં જવા તો અમારું શૌચાલય શૌચાલય બનાવીને આપવામાં નથી. ના, અમારા ઘરોમાં નથી, અમારા ઘરોમાં નથી શૌચાલય. સામે જ છે જાતે સબ જને બચ્ચે હમસી ભી નમાઝ સલાત નહીં હોતી હૈ પાણી તો કમી જ નહીં હોતા ભૈયા અહીં સુધી પાણી બતાવવામાં જો આવે તો અહીં સુધી પાણી આવ્યું હતું અને તે લોકોના પ્રયાસ પછી આ પાણીનો પ્રયાસ એ કરવામાં આવ્યો કે તે લોકોએ એક આંદોલન રૂપે રેલવે ટ્રેક ઉપર ઉતરી ગયા, ટ્રેનો રોકવામાં આવી, એના પછી રેલવે પ્રશાસન અને કોર્પોરેશન પ્રશાસન તરફથી એક તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને થોડુંક અંશે તેમને રાહત આપવામાં આવી છે, પરંતુ ડ્રેનેજ જ્યાંથી ફૂટે છે તેનું હાલ નિરાકરણ તો કરવામાં આવ્યું જ નથી. જો ફરીથી વરસાદ આવે તો તેમના ઘરોમાં જે કે તે હરી જે પરિસ્થિતિ છે તેવી ને તેવી થઈ શકે છે. નાના ભૂલકાઓ અહીંયા સ્કૂલે પણ નથી જતા, તે લોકો શાળાએ જઈ નથી શકતા તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. રોગચાળાની જો વાત કરીએ તો ઘરોની અંદર રોગચાળાના પણ પેશન્ટો હાલ હાજર છે. કેટલાક પેશન્ટો અહીંયા આજે તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી છે, તેમને એડમિટ કરવાના પણ ફરજ પડ્યા છે. કેટલાના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે, ઝાડા ઉલટીના કેસો પણ સામે આવ્યા છે. પીવાના પાણીની પણ જો સમસ્યા સામે આવી છે, પાણી પીવાનું કારું કારું આવે છે, એક કલાક સુધી 7 વાગ્યા સુધી સારું પાણી આવતું નથી, અમે કોલર લાઈનને પીએ છે રોજ. તો આ ઘરો કેટલા હશે, અંદર આશ્રય કેટલા ઘર છે? 100 મકાન ના લોકો એ કાઉન્સિલર ને હું એક એક કરીને મને જવાબ આપો કે 100 મકાન ના પરિવારો એ કાઉન્સિલર ને મળવાની કે અહીંના કોર્પોરેશન ની ઓફિસે જવાના કોઈ પ્રયાસ કર્યા છે? પાર્ટી બહુ વખતે ગયા પણ અમારી કોઈ સુનવાઈ નથી. અમારે હતા કે અમારે જ્યારે વરસાદનું પાણી ભરાતું હતું તો અહમદોલા એ પાણી 2-4 કલાકમાં ઉતરી જતું હતું, પણ આ બુલેટવાળાઓએ છે ને જ્યારે પિંગલ ઊભો કર્યો ને તો એ પિંગલ ગટરની જ્યાં પાઇપ છે ને ત્યાં જ ઊભો કરી નાખ્યો તો એમનાથી એ ડબ થઈ ગયો છે. પણ આ પાણી હતા કે આ પાણી ના તો અમારા વિસ્તારનું છે, ના અમારા ઘરોનું છે, ના અમારા મકાનનું છે. આ પાણી બીજા મોંઘામાંથી અહીંયા આવે છે ને પાણી ગટરનું આવે છે સર. અમે પોતે રોજાથી અત્યારે બી અમે બહુ પરેશાન છે, શું કરવાનું? અમે થોડું આંદોલન ઉઠાવ્યું તો એમને થોડો રસ્તો કર્યો ને એ રસ્તો પોલીસ વાળા કારણે આવ્યા હતા રેવાયની પોલીસ તો અમને શું કહીને ગયા કે ભાઈ આ જેવી રીતના રસ્તો છે એવી રીતના પાણી બી જશે ને તમારે કોઈ નુકસાન નહીં આવે ને એમના જયા પછી એ ખડ્ડો પાછો બંધ કરી દીધો. પોલીસ વાળા આવ્યા હતા કે તમારા પર કેસ બનશે, તમારા એના છોકરા ઉઠાઈ જઈશું, બધાને કેસ કરશું. અને અમારા તો અહીંયા પાણી બહુ ભરેલું હતું, અહીંયા તક ભરેલું હતું, તમે રેલવાયમાં ઊંઘવા ગયા કે અમે મરી જઈએ તો એ કે તમે રેલવાયવાળાને પથ્થર માર્યો તો તમારા પર બળ્યો પર બી કેસ છે ને તમારા ઘરવાળો પર બી કેસ છે, તમને બધા ઇલ્ઝામ લગાયા મારા પર. ચોક્કસથી તે લોકો તેમને ક્યાંક ને ક્યાંક ભૂલો છુપાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને જો પથ્થર માર્યા હોય તો તેના સબૂત પણ તેમની પાસે હોય અને તો ન્યાયપાલિકા નક્કી કરશે કે તમે કસૂરવાર છો કે નથી. હવે કહેવાનું મતલબ એ કે જ્યારે અમદાવાદની અંદર મોટી મોટી વાતો કરવામાં આવતી હોય, મેટ્રો સિટી અને મેગા સિટીની વાત કરનાર સરકાર ક્યાંક ને ક્યાંક અસફળ થતી નજર આવે છે. એક તરફ મેટ્રોના અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટો અહીંયા જે ડેવલપિંગ કરવામાં આવતું હોય અને બીજી તરફ પ્રજા આવી રીતના પીડાતી હોય તો ક્યાંક ને ક્યાંક સરકારની અહીંયા જે બેદરકારી સામે આવી છે, પ્રશાસનની બેદરકારી સામે આવી રહી છે. આટલી મોટી પ્રમાણમાં અહીંયા વસ્તી રહેતી હોય, આટલા મોટા પ્રમાણમાં લોકો રહેતા હોય અને તેમને આવી હાલાકીઓનો સામનો કરવો પડતો હોય તો એના કાઉન્સિલરોને અને એના જેટલા પણ કાર્યકર્તાઓ છે, અહીંયા જે પાર્ટીઓનું ડેલિગેશન આવે છે, તેમને બોલી પાડી જનતાને
વોટ આપવા અને વોટ માંગવા માટે નીકળતા હોય તે લોકો તો હાલ દેખાતા નથી, પરંતુ તેમની સમસ્યાઓ જનતાની એ અમારા કેમેરામાં દેખાઈ રહી છે. અહીંના જે કાઉન્સિલરો છે તેમને ફોન પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમના તરફથી કોઈ પણ આશ્વાસન કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી તેમની સમસ્યાઓનું નિરાકરણ થશે. જ્યારે તેમણે આંદોલન તરફ ગયા અને રેલવે રોકો આંદોલન કર્યું તેના પછી તેમને સમજાવવા માટેના પ્રયાસ કરી અને થોડાક અંશે તેમને રાહત આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ અમારું સમસ્યાઓનું સમાધાન નથી, કારણ કે આ પાણી જે છે વારંવાર અહીંયાથી વહેશે અને અમને આ હાલાકીનો સામનો કરવો પડશે. તેમની માંગ એ છે કે એમની જે સમસ્યા છે તેમનું તદ્દન પૂર્ણ અને કાયમપૂર્ણ નિરાકરણ થાય, તેનો નિકાલ થાય, ડ્રેનેજનું પાણી અહીંથી બીજી તરફ વહેતું થાય તો એનું નિરાકરણ આવી શકે તેમ છે. અમને કંઈ મતલબ નથી, બુલેટવાળાથી અમને કંઈ મતલબ નથી, જે કામ કરે છે એનાથી કંઈ મતલબ નથી. અમારે ત્યાં ગટરનું પાણી ભરે છે, ત્રણ ત્રણ દિવસ પછી ઉતરે છે, એ બી ઉતરતું નથી અને બોલાવીએ છે કેન્ક કેન્ક ભરવા માટે તારે જઈને ખાલી થાય છે. આ ગટરનું પાણી થવાથી કેટલા જણા બીમાર થઈ ગયા છે. હવે એક વર્ષ પછી તો ચૂંટણીઓ આવવાની છે કોર્પોરેશનની, એ જ કોર્પોરેશનના જે ચાર કાઉન્સિલરો છે તમારા દરવાજે આવશે ત્યારે તમારું રોલ શું રહેશે? એમાં રોલ એવું રહેશે કે જલ્દી કોઈને જાન આપીએ નહીં, આવે છે મીઠી મીઠી વાતો કરીને વોટ લઈ જાય છે, તો એ બી આપણે એ લોકોની મીઠી મીઠી વાતોમાં આવી જઈએ છે કે ભાઈ આપણું કંઈ કામ થઈ જાય. હા, બીમાર છે જે અહીંયા શખ્સ છે તેમને બુખાર છે, તાવ છે અને તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવે છે. શું કહે છે? ભાઈ અહીંયા જો છે ને વરસાદનું જે પાણી આવે છે દર વર્ષે, બરાબર છે, એ પાણી તો અમે જાણીએ છીએ કે બે કલાક પછી એ પાણી ઉતરી જાય છે, એનાથી કોઈ પણ જાતની બીમારી થતી નથી. પરંતુ આ છે ને ગટરનું પાણી છે, ગંદુ પાણી છે અને એટલું ભેગું થઈ જાય છે કે અહીંયા એટલી મુસીબત અમને થાય છે કે ત્યાં સુધી હું પણ બીમાર બની ગયો અને ત્યાં સુધી કે મેં MRI બી કરાવી છે, સિવિલમાં બી ગયો છું, પરંતુ અહીંયા કોઈ માણસ જોવા આવતા નથી. એટલે અમારી એક તમને નર્મ વિનંતી છે કે અમારી છે ને જે તકલીફો છે એ અમારે તકલીફો વેઠવાથી અમને છે ને રાહત મળે, એના આગળ અમારે કહેવું પડે છે કે આની સમસ્યાનો હલ વહેલાથી વહેલા કરો, બાકી તે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અને અમે એટલા દુઃખી થયા છે. હું એકલો નથી, આખો મહેલ્લો છે, નાના નાના બાળકો છે, જમાત નમાજ ન પડવા જતા નથી, બરાબર સ્કૂલ જતા નથી, છોકરાઓ ક્યાંથી જાય? તમે જોઈ શકો છો આ તો પાણી ઓછું છે, બાકી આનાથી વધારે પાણી જે ભરાઈ જાય છે તો ચાલવાનું પણ અમને હાલાકી પડે છે. આખા વિસ્તારમાં જોવાનું એ છે કે આ એક જ શૌચાલય છે. હું કેમેરામેનને કહીશ તેમને ઘરોમાં, જ્યારે એક નરેન્દ્ર મોદી તરફથી એક મુહિમ ચલાવવામાં આવી હતી હર ઘર શૌચાલય, તે છતાં પણ આ 40ની અંદર ઘરોની અંદર શૌચાલય તો આપવામાં આવ્યા નથી. એક જ સરકારી શૌચાલયનો યુઝ બધા લોકો કરી રહ્યા છે અને ત્યાં જ આવવા જવાનો રસ્તો પણ બંધ છે. હવે જોવાનું રહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ, બીજી તરફ ડરોમર ડરાવની રાજનીતિની વચ્ચે બંને પોલિટિકલ લોકો જે છે, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, આ બોલીવાલી જનતાની પાસે વોટ માંગવા આવશે, પરંતુ તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવા કોઈ નહીં આવે. એક વર્ષ પછી ફરીથી કોર્પોરેશનના ચૂંટણીઓ આવવાની છે, કોર્પોરેશનના ઇલેક્શનો આવવાના છે, તે સમયે આ જનતા જે છે તેમનો શું રોલ રહેશે આ તમે તસવીરોથી જ નક્કી કરી શકો છો. એટલે જ હવે અમદાવાદની અંદર જોવા જઈએ તો નિર્દલીય જે કોર્પોરેટરો છે, નિર્દલીય ઉમેદવારો છે, તેમની જીત વધતી જાય છે અને પાર્ટીને છોડીને લોકો બીજો પક્ષ ચૂંટવા જે છે મજબૂર થઈ રહ્યા છે. અમે જ્યારે એમની જોડે સમાધાન કહેવા માટે ગયા તો અમને એમ કહેવામાં આવ્યું કે આ બસ્તી ખાલી કરી દો, તમને કશું મળતું નથી તો મકાન ખાલી કરી દો, આ ઘર ખાલી કરી દો. તમે જશો ક્યાં? તમને બીજા મકાનો આપવામાં આવે? એવું કશું નહીં, અમે શું ઐસોમાં ગયા, કેમ કે આ ગંદકી કોઈ બરદાશ્ત ના કરે, ગંદકી કોઈ હજુ વરસાદનું પાણી હોય ને તો અમે બરદાશ્ત કરવા તૈયાર છે ને. આ પાણી અત્તા કે આ પાણી છે ને અમારું નથી, આ પાણી બીજા વિસ્તારમાંથી આવે છે, વિસ્તારનો ડ્રેનેજનો પાણી છે, બસ એ જ આવે છે. પીવાની પાણીમાં બી આ ગટરનું જ પાણી આવે છે, ગટરનું જ પાણી આવે છે. સમસ્યાઓ ઘણી છે અહીંયા અને સમસ્યાઓનું સમાધાન નથી. દરેક લોકો પાસે કમ્પ્લેન છે, કમ્પ્લેનોના પહાડો છે, પરંતુ તેમની સમસ્યાઓનું સમાધાન નથી. દરેક ધર્મની અંદર પાકી સાપીનો
એક ઉલ્લેખ કરવામાં આવે છે દરેક ધર્મની જે કિતાબો છે તેની અંદર પાકી સાફીનો એક ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ એક તરફ તો નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાન પણ ચલાવ્યું હતું, સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું હતું. એ સ્વચ્છતા અભિયાનના ક્યાંક ને ક્યાંક તેમના અધિકારીઓ, તેમના મળતિયાઓ ભૂક્કા ઉડાવી રહ્યા છે તેવા દ્રશ્યો અમદાવાદ શહેરની અંદર સામે આવ્યા છે. અસારવા એક ડેવલપિંગ વિસ્તાર છે અમદાવાદ શહેરનો, અને જૂના અમદાવાદની જો વાત કરીએ તો અસારવા સિવિલ તે વિસ્તારની આખી વાત કરીએ તો કોટ વિસ્તારનો આ વિસ્તાર છે અસારવા. તેની પાસે બિલકુલ રેલવે લાઇન જોડાયેલી છે. અહીંયાથી બુલેટ ટ્રેન કેટલાક વર્ષો પછી હવે પસાર થવાની છે. આવનાર દિવસોમાં તે લોકોની સમસ્યાઓનું સમાધાન નહીં કરવામાં આવે તો આખું ડેલિગેશન, આખા મોહલ્લાના લોકો કોર્પોરેશન તરફ આગળ વધવાના છે અને તે આંદોલન તરફ નીકળવાના છે. ક્યાંક ને ક્યાંક આ લોકો હેલ્ધી આંદોલન કરવા માંગી રહ્યા છે, તેમનો કોઈ ઉગ્ર આંદોલન કરવાનો વિચાર નથી. હેલ્ધી આંદોલન અને હેલ્ધી રજૂઆત કરવા જઈ રહ્યા છે અધિકારીઓને. જો એમની સમસ્યાઓનો સામનો આમ ને આમ કરવો પડે તો તે લોકો આંદોલન તરફ નીકળવાના છે. હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી અમદાવાદના કોર્પોરેશનના અધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહીંના વિસ્તારના સારવાના કાઉન્સિલરો તેમની સમસ્યાઓને સાંભળશે અને તેમનું નિરાકરણ કરશે. મહત્વનું તો એ છે કે અમદાવાદના મેયર પ્રતિભા જૈનનો આ વિસ્તાર છે. પ્રતિભા જૈન અહીંયાથી ચૂંટાઈને આવ્યા છે, પરંતુ આ મેયરના વિસ્તારની આ દશા છે અને આ દશાની અંદર અહીંની આ જે જનતા છે તે પીડાઈ રહી છે. પ્રતિભા જૈન અમદાવાદ શહેરના મેયર છે, હું ફરીથી એકવાર કહીશ, અને તેમના વિસ્તારની જ આ સમસ્યા છે. પ્રતિભા જૈન અમદાવાદ શહેરના મેયર, જે અમદાવાદના પ્રથમ નાગરિક હોય, તેમની જ વિસ્તારની સમસ્યા આવી હોય તો બીજા અમદાવાદ શહેરની તો હાલત કેવી હશે તમે આ દ્રશ્યથી વિચારી શકો છો. અહીંયા અમને પાણી પીવાની ફરજ પડી, પરંતુ અહીંયા જ્યારે જાણવામાં આવ્યું કે ડ્રેનેજ અને વોટર લાઇન મિક્સ થઈ છે તો અમે પણ પાણી પીવાથી દૂર રહ્યા. તો આ જનતા કઈ રીતના પાણી પીતી હશે, આ નાના ભૂલકાઓને પ્યાસ લાગતી હશે તો કઈ રીતના તેમને પાણી મળતું હશે. હવે જોવાનું રહ્યું ક્યાં સુધી તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. ન્યૂઝ ફોર ઇન્ડિયા ફરીથી આમના એક અપડેટ ન્યૂઝ ચલાવવામાં આવશે કે તેમની સમસ્યાઓનો હલ થયો છે કે નથી થયો. અહીંના કાઉન્સિલરો, અમદાવાદ શહેરના મેયરે અહીંની જે સમસ્યાઓનું સમાધાન કર્યું છે કે નથી કર્યું તે અમે અમારા માધ્યમથી તમને જણાવીશું. મને ટેક્સ્ટ